ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર. જ્યાં કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે. વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ગુણ પલળી ગઈ. 30 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો એક અંદાજ પણ સેવાઈ રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતનો તાત વધારે મુશ્કેલીમાં આવી ચૂક્યો છે અને મગફળીને મોટું નુકસાન થયું છે. વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં 2000 ગુણ રાખવામાં આવી હતી અને 2000 ગુણ મગફળી જોકે પલળી ગઈ છે. અંદાજિત આંકડો છે 30 લાખનો નુકસાનનો આ આંકડો સામે આવ્યો છે. વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદના કારણે મગફળી પલળી ગઈ છે અને 2000 ગુણ મગફળી હોવાનો અંદાજ અને તેની સાથે 30 લાખ રૂપિયાનું નુકસાન. જોકે ગઈકાલે જ્યાં કરા સાથે અમી છાંટણા જોવા મળ્યા હતા અને તેના કારણે જે ઊભો પાક હતો તેને પણ ભારે નુકસાન થયું છે અને તેની વચ્ચે હાલ 2000 ગુણ પલળી ગઈ છે. યોગેશ જોશી સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. યોગેશ, કમોસમી વરસાદને કારણે જગતનો તાત વધારે મુશ્કેલીમાં મુકાયો છે, હાલ ત્યાં શું પરિસ્થિતિ? જો વાત કરવામાં આવે જગદીશ, તો ગઈકાલે જે આ વિસ્તારની અંદર તોફાની વાવાઝોડું ત્રાટક્યું, જે સીમિત વિસ્તારોમાં હતું, પરંતુ જેની ઝપટે આ વિસ્તારના અનેક ગામો સાથે માર્કેટિંગ યાર્ડ પણ આવ્યો હતો, ત્યારે સમગ્ર માર્કેટિંગ યાર્ડની અંદર 3000થી વધારે ગુણી મગફળીની જે પ્રક્રિયાઓ ચાલુ હતી ખરીદવાની અને વેચવાની, એ સમયે જ આ વાવાઝોડું આવ્યું ભારે વરસાદ સાથે, જેના કારણે આ વિસ્તારની અંદર અને ખાસ કરીને માર્કેટિંગ યાર્ડની અંદર 2000થી વધુ ગુણી પલળી ગઈ છે, તો 30 લાખનું નુકસાન ગયું છે. તો આ વિસ્તારની અંદર ખેતીની વાત કરીએ તો નાળિયેરી અને સોયાબીન સહિતના મગફળીના ખૂબ જ નુકસાન થયું છે. ત્યારે સરકાર પાસે આ વિસ્તારના જે ધરતીપુત્રો છે એ અન્ય વિસ્તારની જેમ જો અછતગ્રસ્ત જાહેર કરે તેવી હાલ માંગ કરી રહ્યા છે. જગદીશ, યોગેશ આભાર સમગ્ર માહિતી આપવા બદલ અને પૂરી અપડેટ આપવા બદલ. તો મગફળીની સાથે અનેક પાકને પણ ભારે નુકસાન થયું છે.